રાધનપુર એસટી ડેપો ખાતે આજ રોજ પાલનપુર વિભાગના રાધનપુર ડેપો ખાતે નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। પાલનપુર વિભાગના કર્મનિષ્ઠ અને યશસ્વી વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના પાલનપુર વિભાગનો ચાર્જ સંભાળ્યા બાદ અકલ્પિત અને અદ્ભુત પરિણામ મેળવી ગુજરાતમાં છેલ્લા ક્રમેથી એક દિવસમાં 76 લાખ જેટલી આવક મેળવી ત્રીજા ક્રમે લાવી પોતાની આવડત અને કામદારો પાસે કામ કરવાની અદ્ભુત ક્ષમતાનો પરિચય કરાવી દીધો છે। ત્યારે વિભાગીય નિયામકની પોતાની ઈચ્છા હતી કે સ્નેહ મિલન કાર્યક્રમ દરેક ડેપોમાં યોજી કામદારોને રૂબરૂ મળી નવા વર્ષની શુભકામનાઓ તેમજ મોટી આવક થકી વિભાગનું નામ રોશન કરનાર કર્મચારીઓને અભિનંદન આપવા છે। ત્યારે એ નિમિત્તે આજે રાધનપુર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેલ પાલનપુર વિભાગમાં પણ રાધનપુર ડેપો પ્રથમ નંબર મેળવી ગૌરવવંતા પ્રાપ્ત કરી છે। ત્યારે ટીમ રાધનપુરનો આજના આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આજનો આ કાર્યક્રમ છેલ્લા એક મહિનાથી આખા પાલનપુર વિભાગની અંદર અલગ અલગ ડેપો પર અમારા નવા ભરાયેલા વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અને એમની સૂચના મુજબ તમામ કર્મચારીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ અને સારી આવક લાવવા અને સારું ઈપીકેએમ લાવવા બદલ એમને સત્કારવાનો આજે આ કાર્યક્રમ રાખ્યો હતો। જે મુજબ આજે રાધનપુર ડેપો પર મુલાકાતે વિભાગના વડા તેમજ તમામ ડેપો મેનેજરશ્રીઓ, તમામ અધિકારીશ્રીઓ, યુનિયનના પદાધિકારીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને છેલ્લા 6 મહિનાની અંદર વિભાગના વડાશ્રી અહીંયા હાજર થયા। એના પછી પાલનપુર વિભાગ છે 16મા ક્રમે હતો, એની જગ્યાએ અત્યારે 3-4 ક્રમમાં આવેલો છે। એટલે સાહેબ પોતે પ્રથમવાર આ વિભાગની અંદર તમામ કર્મચારીઓને એક સન્માનિત કરવા અને એક સ્નેહ મિલનમાં શુભેચ્છા પાઠવવા આવ્યા છે।